રાહુલ ગાંધીના નામથી ડરનારા લોકો જ એના ચારિત્રનું હનન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાહેબ, મોદીની ગેરંટીની વાત કરો છો, એક વાર મને પ્રધાનમંત્રી બનાવો, કાળાધનના કોથળા દેશમાં લઈ આવે, બધાને 15-15 લાખ રૂપિયા રોકડા અપાવાય, એક વાર પ્રધાનમંત્રી બનાવો. મારી બેનું, તમને તકલીફ પડશે તો તમારો ભાઈ 15 પૈસાનું પોસ્ટ કાર્ડ લખજો, દિલ્હીમાં બેઠો છે. બેનું, તમારા ભાઈને તમે 2 વાર દિલ્હી મોકલા, 400 નો ગેસનો બાટલો 1200 નો કર્યો, અમારા ભાઈઓની કમર તોડી નાખી. આજ તમારા ભાઈને તમે દિલ્હી મોકલા, હે, અમારા ખેડૂતની આવક બમણી ન થઈ, એની ખેત ઉત્પાદન ખર્ચ બમણો થયો. તમે તમારા ભાઈને દિલ્હી મોકલા, પેટ્રોલ 65 નું લીટર મળતું હતું, સદી વટાવડાવી. તમે તમારા ભાઈને દિલ્હી મોકલા, 56 નું લીટર ડીઝલ મળતું હતું, આજ પેટ્રોલ ને ડીઝલ 1 ત્રાજવે તોડાય એવી પરિસ્થિતિ થઈ. તમે ભાઈને દિલ્હી મોકલા, 70-80 રૂપિયે દાળ મળતી હતી, આજ ગરીબ ને 200 રૂપિયે દાળ ચણવી પડે છે. ક્યાં ગયા હતા? અને મોંઘવારી કોઈને નડતી જ નથી, મોંઘવારી કોઈને નડતી જ નથી. બધા પ્રગતિ કરે છે, બધી રીતના ડેવલપમેન્ટ અમને દેખાય છે, એટલે અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ. અમને આપનો પ્રશ્ન, યુવા, આપ આપની વાત મૂકો પાછળ. મિત્ર હરેશભાઈ, હેલો, હા બોલો. ઉપાધ્યાય બોલો. તમે એવું કયો છો તો અત્યારની તમારા સમયની જયારે સરકાર હતી ત્યારે વાળું કરવાના ટાઈમે લાઈટ નહોતી, તો તમે અત્યાર સુધી કર્યું શું? ખુબ સરસ વાત કરી. હવે સાંભળો તો ખરા, સાંભળો ભાઈ. આમાં આમાં અજવાળું જોવા માટે થઈને કાળા ચશ્મા ઉતારવા પડે. આ દેશ આઝાદ થયો ત્યારે ઘરે વાળું કરવા માટે ઘાસલેટ નો દીવો સળગાવવો પડતો હતો. એના બદલે ગામડે ગામડે અજવાળે વાળું થાય એવી વ્યવસ્થા કોંગ્રેસે ઉભી કરી હતી. ત્યાં ધૂળિયા રસ્તા હતા, આજ ઘરેથી નીકળો અને દિલ્હી સુધી સડસડાટ ચાલ્યા જાવ ને, એ રોડનો પાયો કોંગ્રેસે નાખ્યો હતો. પીવાના પાણી માટે બેનો કુવા સુધી હેલ લઈને જવું પડતું હતું. તમારા નળ સુધી જે જળ આવે છે ને, ઈ ઘર સુધી પાણી પહોંચાડવાનો પાયો કોંગ્રેસે નાખ્યો. પરેશભાઈ, મારો સવાલ સાંભળો. જ્યાં વેલડામાં પ્રવાસ કરવા જવો પડતો હતો, રાજકોટનો યુવાન હવારે ઉઠી પરેશભાઈ ઘરે પાછો આવે ને, ઈ ઉડ્ડયન વ્યવસ્થાનો પાયો કોંગ્રેસે નાખ્યો છે. પરેશભાઈ, મારો સવાલ ઈ છે કે જયારે 22 જાન્યુઆરીએ સમગ્ર દુનિયા જે રામ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે સમગ્ર દુનિયા એનું જશ્ન મનાવતું હતું અને એમાં સહભાગી થઈ હતી, ત્યારે કોંગ્રેસને એમાં આમંત્રણ આપ્યું હતું, પણ કોંગ્રેસ પાર્ટીએ એ આમંત્રણને નકાર્યું છે, એ બાબત તમે શું કહેવા માંગો છો? ભગવાન શ્રી રામ એ આપણા આરાધ્ય દેવ છે, એને જીવન જીવવાની મર્યાદાઓ શીખવી, અને ભગવાન કૃષ્ણ એને જીવન જીવવાની કળા. ભગવાન શ્રી રામ દરેકના હૃદયમાં વસે છે, અને દરેકના હૃદયમાં વસતા ભગવાન રામને સવાલ કરું છું. પણ ભારતીય જનતા પાર્ટીનું હિન્દુત્વ એ જય શ્રી રામનો નારો અને અયોધ્યામાં મંદિર પૂરતો સીમિત રહ્યો છે. મારે આપને પૂછવું છે કે આ દેશના સનાતન ધર્મના સર્વોચ્ચ વડા, હવે સવાલ પૂછો છે તો સાંભળવું પડશે. આ દેશમાં સનાતન ધર્મના સર્વોચ્ચ વડા એવા ચારેય મઠના શંકરાચાર્ય શ્રીઓએ એવું કીધું કે અધૂરા ઘરે વાસ્તુ ન હોય. તમે ઘર બનાવો છો તો અધૂરા ઘરે વાસ્તુ નથી કરતા. આ દેશ જેને પૂજે છે એવા આરાધ્ય દેવને તમે અધૂરા ઘરમાં ચૂંટણી ટાણે મત માંગવા માટે થઈને બેસાડ્યા, એ દેશના લોકો સવાલ કરે છે. અને સવાલ જયારે હિન્દુત્વનો છે તો મને ગર્વ થાય હું હિન્દુ છું. પણ તમે ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપો, જાતિ ભાષા ધર્મ કોમના નામે લડાવો. ગુજરાતમાં 9.71% લઘુમતી છે ભાઈ, હે, આ 9% સામે 90% ને બીવડાવીને 100-100% કર આતંકવાદ થી ખિસ્સા હું કામે કાપો છો? એ ગુજરાતની જનતા હવે સવાલ પૂછે છે. આજ લઘુમતીને 1200 માં ગેસનો માટલો મળે તો શું
બહુમતી છે ને 400 માં ગેસ નો બાટલો મળે છે, હે? અબ્દુલભાઈ ને 100 લિટર પેટ્રોલ મળે, તો લલિતભાઈ ને 50 નું લિટર પેટ્રોલ મળે છે. એને નિહાળમાં ભણવા જવું હોય તો 1,00,000 રૂપિયા ફી, અને તમારા છોકરાઓને 50,000 રૂપિયા ફી માં એડમિશન મળે છે. તમે તમારું રાશન લેવા જાવ તો એને 1,000 રૂપિયા ખર્ચો થાય, અને તમારે 100 રૂપિયામાં ઘરનું ગુજરાન ચાલે છે. આ સવાલ છે, આ સવાલ ગુજરાતના લોકોના મનમાં છે. તો કોન્ક્લેવમાં હાલ